વિશેષ જે કાર્ય તમે કરી રહ્યા છો કે દરેક લોકોને પોતાનું એક ઘર મળે કારણ કે દરેક વ્યક્તિને પૃથ્વી ઉપર એક સ્વપ્ન હોય કે મારું પોતાનું એક ભલે નાનો એક ફ્લેટ પણ મારો પોતાનો હોય તેની માટે તમે ભલે એક કમર્શિયલ એક્ટિવિટી છે એક પ્રોફેશનલ એક્ટિવિટી છે પણ છતાં એમાં એક માનવતાનો સારો ભાગ રહેલો છે કે એવી ભાવનાથી તમે કસ્ટમર ક્લાયન્ટ સાથે થોડું પ્લસ માઇનસ એડજસ્ટ કરીને પણ તમે એને સાથ સહકાર આપવાનો પ્રયત્ન કરો છો એટલે આ એક સુંદર સંયોજન છે કે આરબી અને રેરનું બહુ સારું આ સંયોજન અને હું બેઠો હતો ત્યારે મને એવો વિચાર આવ્યો કે રેરને ખરેખર રેર બનાવવું હોય તો રેરા ફોલો કરજો રેરને ખરેખર રેર આરે આરી રેર એટલે કે એકદમ સ્પેશિયલ બનાવવું હોય તો રેરા તો ફોલો કરવાનું એ નીતિ નિયમ અને સિદ્ધાંતની વાતો છે અને તમારા બધા માટે પ્રેરણારૂપ એવું પ્રમુખ સ્વામી મહારાજ જેમનો જન્મ શતાબ્દી મહોત્સવ અમે ઉજવીએ છીએ આ વર્ષે નવેમ્બર ડિસેમ્બર મહિનામાં અત્યારે ત્યાં અમદાવાદ એસસી હાઇવે ઉપર સાડા એકર જગ્યા ઉપર અત્યારે ફ્લેટનિંગ થાય છે બધા બુલડોઝર્સ અને ટ્રક્સ બધી કામ કરે છે આજુબાજુના ખેડૂતોએ ખૂબ પ્રેમથી આપણને જગ્યા વાપરવા માટે આપી છે અને આ એક મહિનાનો ઉત્સવ જેમાં પ્રમુખ સ્વાઈ મહારાજનું જીવન અને કાર્ય આખી દુનિયાને ખબર પડશે એવરેજ અમારા ફેસ્ટિવલમાં રોજ લાખ સવા લાખ માણસ આવતા હોય આ વખતે દોઢ લાખથી વધારેની અપેક્ષા છે હમણાં જે દુબઈમાં ગ્લો ગાર્ડન્સ ને બધું એક્સપોમાં તમે જોયું એવા ભવ્ય સેક ઘણા એકર્સ ઉપર આ ગ્લો ગાર્ડન્સ જેમાં પ્રમુખ સ્વાઈ મહારાજનું જીવન અને કાર્ય ખૂબ સારી રીતે ડેપિક થશે દસ જેટલા મોટા ડોમ્સ છે જેમાં દરેક ડોમમાં બે હજાર લોકો બેસી શકે એવા ફાઇન ત્યાં એક્ઝિબિશન્સ ડાયરામાઝ પ્લેસ બધું ફેમિલી વેલ્યુ સ્ટ્રેસ મેનેજમેન્ટ પેરેન્ટિંગ એ બધા ઉપર પણ ખૂબ સારું થશે એથિક્સ ઉપર થશે સુંદર બાલનગરી તૈયાર થશે લાઇટ એન્ડ સાઉન્ડ શોઝ તૈયાર થશે ત્યાં બે હજાર વ્યક્તિઓ બેસી શકે એવા જર્મન ડોમમાં કોન્ફરન્સીસ થશે ડૉક્ટર્સ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કંપની સેક્રેટરીઝ ક્રેડાઈની પણ કરવાના છીએ એટલે એ પણ સુંદર કોન્ફરન્સીસ થશે અને પાછળ અમારા વીસ હજાર સ્વયંસેવકો કોઈ મહિના માટે બે મહિના માટે અને ત્રણ મહિના માટે ઓલરેડી રજીસ્ટર થઈ ગયા છે એવા વીસ હજાર સ્વયંસેવકોની ત્રણ મહિના માટેની આખી ટેન્ટ સિટી ઊભી થશે એટલે બહુ જ મોટો કાર્યક્રમ અને અદ્ભુત આ ફેસ્ટિવલ થશે માટે આપ સૌને નિમંત્રણ પણ છે અને આ એટલા માટે તમને વાત કરી કે પ્રમુખ સ્વામી મહારાજે પણ એમના જીવનમાં ખૂબ કન્સ્ટ્રક્શનના પ્રોજેક્ટ કર્યા છે આપણે બધા બિલ્ડર્સ અને ડેવલપર્સ કહેવાઈએ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ એ પ્રમુખ સ્વામી મહારાજ માટે લખ્યું છે કે હી ઇઝ ધી માસ્ટર બિલ્ડર ઓફ ધ ટ્વેન્ટી સેન્ચુરી વીસમી સદીના માસ્ટર બિલ્ડર છે કારણ કે એક વાક્યમાં કહું તો પ્રમુખ સ્વામી મહારાજે તેરસો જમીન ઉપર તેરસો પ્રોજેક્ટ પૂરા કર્યા છે કોઈ બિલ્ડર ડેવલપરને પૂછે કે તેરસો જમીન આમ પગ મૂક્યો છે એની પર કદાચ આ જમીનનું કંઈક કરીએ એવા ભાવથી થર્ટીન હન્ડ્રેડ લેન્સ એન્ડ થર્ટીન હન્ડ્રેડ પ્રોજેક્ટ્સ તમે બધા અક્ષરધામ તો જોયું છે ગાંધીનગર અને દિલ્હીમાં તમે આ ક્ષેત્રમાં છો એટલે તમને ખ્યાલ આવશે કે આજથી વીસ વર્ષ પહેલા દિલ્હીમાં યમુના નદીના કિનારે એકસો દસ એકરની જગ્યા પાંચ વર્ષમાં સ્ટોન કન્સ્ટ્રક્શન આરસીસી નહીં નોન કોમર્શિયલ નોન રેસિડેન્શિયલ પ્રોજેક્ટ પૂરો કરો એટલે શું નોન કોમર્શિયલ નોન રેસિડેન્શિયલ અને એકસો દસ એકર જગ્યામાં એક સ્કેર જગ્યા અંડર ડેવલપ નહીં અને પથ્થરનું બાંધકામ નકાસી વાળું અને પ્રમુખ સ્વાઈ મારા ડીડેટ ઇન ફાઈવ યર્સ જ્યારે એમને પ્રોજેક્ટ શરૂ કર્યો ત્યારે એમની ઉંમર એસી વર્ષની હતી અને પ્રોજેક્ટ પૂરો કર્યો બે હજાર પાંચમાં ત્યારે એમની ઉંમર પંચ્યાસી વર્ષની હતી એના બે વર્ષ પછી સત્યાસી વર્ષની ઉંમરે અમેરિકામાં અઢીસો એટલે અત્યારે બસો પાસઠ એકર ઉપર અક્ષરધામ બંધાય છે એટલે ગાંધીનગર અક્ષરધામ ટેક્સ્ટ બુક છે દિલ્હી અક્ષરધામ એન્સાયક્લોપીડિયા છે અને અમેરિકાનું અક્ષરધામ લાઇબ્રેરી છે ત્યાં પણ અત્યારે જબરદસ્ત કાર્ય ચાલે છે અને અબુધાબીના રાજાએ ખૂબ પ્રસન્ન થઈને બીએપીએસ સંસ્થાને દુબઈ અબુધાબી એક્સપ્રેસ વે ઉપર સત્યાવીસ એકર જગ્યા ગિફ્ટમાં આપી અને અત્યારે ત્યાં અક્ષરધામ તુલ્ય પ્રોજેક્ટ ચાલે છે એ મંદિરના એન્ટ્રીમાં ગંગા યમુના સરસ્વતી નદી વહેસે રણમાં એવો પ્રોજેક્ટ છે અને આ ત્રીજી એપ્રિલે એટલે હમણાં વીસ દિવસ પછી અક્ષરધામ તુલ્ય પ્રોજેક્ટની શિલાન્યાસ વિધિ જોહેનસબર્ગમાં સાઉથ આફ્રિકા થશે હમણાં વીસ દિવસ પછી સિડનીમાં એવો મોટો પ્રોજેક્ટ ચાલે છે ચાલીસ પચાસ એકર ઉપર અક્ષરધામ તુલ્ય પ્રોજેક્ટ એટલે હવે ખ્યાલ આવે કે પ્રમુખ સ્વામી મહારાજને કેમ માસ્ટર બિલ્ડર ઓફ ધ ટ્વેન્ટી સેન્ચુરી કીધા પણ એનું એક રહસ્યની વાત કરું તમે જે સાત બારની વાત કરી ને કે સાત બારનો દાખલો મુખ્ય કહેવાય ને દિલીપભાઈ દિલીપભાઈ બરોબર સાત બાર નો દાખલો મુખ્ય કહેવાય કે સાત ઓબ્લિક બાર એ દાખલો મુખ્ય પ્રમુખ સ્વામી મહારાજની જન્મ તારીખ સાત બાર છે સાતમી ડિસેમ્બર ઓગણીસો એકવીસ ના દિવસે એમનું પ્રાગટ્ય હતું એટલે એમનો જન્મ જ સાત બાર ના દિવસે છે પછી માસ્ટર બિલ્ડર બને ને એમનો જન્મ જ સાત બાર ના દિવસે છે અને એ પણ સવારે પાંચ વાગે આખો દિવસ સાત બાર એમને એટલે એમનું પ્રાગટ્ય સાત બાર નું છે એટલે માસ્ટર બિલ્ડર બને આ તો જસ્ટ એક કેઝ્યુઅલી લાઈટ વાત છે પણ એમાંથી આપણે ઘણી બધી પ્રેરણાઓ લઈ શકીએ કે ઇફ હી કેન ડૂ સો મચ આપણે પણ ઘણું બધું કરી શકીએ એની માટે આપણે આપણા ક્ષેત્રનું જ્ઞાન સારું હોય જે એક સુંદર વાત જિગ્નેશભાઈએ કરી કે આપણા એસોસિએશનમાં એટલે રેયર એસોસિએશનમાં પણ કંઈક એજ્યુકેશન કંઈક ટ્રેનિંગ કંઈક નીતિ નિયમથી માહિતગાર એ બધા રિયલ એસ્ટેટ એજન્ટ્સ પણ થાય એવું સ્કૂલ ઓફ નોલેજ એક સારું સ્ટ્રકચર ઊભું કરવું છે તેની માટે પણ ખૂબ અભિનંદન છે કે આ એક સારું ઇનિશિયેટિવ છે કારણ કે કોઈ પણ કાર્યક્ષેત્રમાં તમે કામ કરતા હો યુ શુડ હેવ ધી અટમોસ્ટ નોલેજ ઓફ ઇટ એનું જ્ઞાન તો તમને સંપૂર્ણ હોવું જ જોઈએ ખાલી કોઈની પ્રોપર્ટી વેચી અને દલાલી લીધી એ સ્ટ્રેઇટ ફોરવર્ડ વન લાઈન થિયરી છે પણ એની પાછળ ઘણા બધા ફેક્ટર્સ પ્લસિસ એન્ડ માઇનસીઝ લોઝ એન્ડ રેગ્યુલેશન્સ આ તે બધું કામ કરતું હોય તે મનુષ્યનું કર્તવ્ય છે એટલે આપણું ઇન્ટેલિજન્ટ કોશન્ટ આઈક્યુ એ તમારે ખૂબ સારી રીતે ડેવલપ કરવો પડે